ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મજામાં છો ખરું ને હા દિવાળીના વેકેશનમાં ખૂબ જ મજા અને મસ્તી કરી તો સૌ તમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કબૂતરને ઘૂઘવાટ મુબારક કોયલને કે કારો મુબારક મસ્ત મયૂરને ગહેકાંઠ મુબારક અને આપ સર્વને મારા સાલ મુબારક હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી નવા વર્ષમાં આપ સર્વેનું સહર્ષ સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ઇતિહાસ પાઠ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો હા શું વાતો કરો છો અંદર અંદર અચ્છા તમે કહો છો કે ટીચર આજે જ ભણવાનું ખરું ને હા પણ બેટા આપણી આજે ભણવાની ખૂબ સારી તિથિએ શરૂઆત થઈ છે લાભ પાંચમના દિવસને શુભ ગણવામાં આવે છે અને વળી તે દિવસે વણ જોયા મુહૂર્ત હોય છે તો ભણવું એ પણ શુભ કાર્ય છે આપણા માટે એટલે આ શુભ કાર્ય પણ આજે જ આપણે શરૂ કરી દેવું છે ખરું ને જેથી આપણું નવું વર્ષ ખૂબ જ સારું રહે અભ્યાસની બાબતમાં ખરું ને એટલા માટે આજે ભણવું છે હા અને એમાં પણ તમને ગમતો ઇતિહાસનો પાઠ શરૂ કરીએ છીએ હા પણ તમને એવું થશે કે ટીચર પાઠનું નામ તો જુઓ કેટલું બધું લાંબુ લચક છે મધ્યયુગીન સ્થાપત્યોન શહેરો વેપારીન કારીગરો એ બધું શું પણ એ બધું જ આપણે આ પાઠમાં ભણવાનું છે શીખવાનું છે તો શીખવા માટે તૈયાર છો ને હા હવે પહેલો જ પ્રશ્ન એવો થાય કે મધ્યયુગીન એટલે તો મધ્ય એટલે વચ્ચેનો આપણે કહીએ છીએ ને માથા ઉપર તડકો આવે ત્યારે મધ્યાહન સમય થયો છે તો ઇતિહાસનો આ મધ્ય ભાગ વચ્ચેનો ભાગ છે છઠ્ઠામાં તમે પ્રાચીન ભારતનો ઇતિહાસ શીખ્યા હડપ્પા મનજોદડોથી શરૂ કરીને બરાબર હવે આપણે મધ્ય ભાગ શીખવાનો છે અને આઠમામાં જ્યારે તમે જશો ને ત્યારે તમારે અર્વાચીન ઇતિહાસ શીખવાનો છે અંગ્રેજોના આગમન સમય પછીનો ભારતનો સમગ્ર ઇતિહાસ એ તમારે ત્યારે ભણવાનો છે તો આ મધ્ય યુગીન સ્થાપત્યો એ શું છે એ આપણે સમજવું છે ખરું ને સૌ પ્રથમ તો ભારત એ એની શિલ્પ સ્થાપત્ય અને વિવિધ કલાઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પ્રાચીન સમયથી શરૂ કરીને વિવિધ સમયગાળાઓ દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા સ્તંભલેખો યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં સ્તૂપો ગુપ્ત સમય દરમિયાન હતું મધ્યયુગ દરમિયાન પાલ પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત દિલ્હી સલ્તનત તથા મુગલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલા સ્થાપત્યોમાં વાવ તળાવ મંદિર અને મસ્જિદો મોટા પ્રમાણમાં છે અને ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે હવે તમને એવું થશે કે ટીચર આ યુગની અંદર ઘણું બધું આવી ગયું હે ને જેમાં મૌર્યયુગ યુગ ગુપ્તકાળ રાષ્ટ્રકૂટો રાજપૂતો દિલ્હી સલ્તનત મુગલ સામ્રાજ્ય આ બધા વિશે આપણે આગળના બે પાઠની અંદર ત્રણ પાઠની અંદર ભણી ગયા છીએ તો આ બધાના વિશે એની રાજ્ય સત્તા એ સમયનો સમાજ એ સમયની શાસન વ્યવસ્થા એ સમયના રાજ્યના વિભાગો આવું બધું આપણે ભણ્યા છીએ પણ આ સમય દરમિયાન જુદા જુદા પ્રકારના બાંધકામો થયા હતા જુઓ તમને ચિત્રમાં પણ દેખાઈ રહ્યા છે મંદિરો બતાય છે દેખાય છે ને હા બે મંદિરો છે જેમાં એક મંદિરમાં રથના પૈડા જેવું મંદિર પણ દેખાય છે બરાબર નીચે આપણો દિલ્હીનો લાલ કિલ્લો પણ દેખાઈ રહ્યો છે તો આ સમય દરમિયાન જુદા જુદા પ્રકારના બાંધકામો કરવામાં આવ્યા હતા જેમાં ગાંધાર અને મથુરા શૈલીમાં એ બાંધકામો થયા હતા શૈલી એટલે એક પ્રકારની પદ્ધતિ બાંધવાની રીત તો ગાંધાર અને મથુરા શૈલીમાં સ્તૂપો સ્તૂપો વિહારો અને ચૈત્યો એ બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનો છે જેની અંદર સ્તૂપ એટલે કે જેની અંદર ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવે છે અને એની પૂજા પ્રાર્થના પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ચૈત્ય અને ચૈત્યની અંદર એ પ્રાર્થના માટે સભામાં ભરવામાં આવે છે જ્યારે વિહારની અંદર બૌદ્ધ સાધુઓ એ વિશ્રાંતિ લેવાનું કાર્ય કરતા હોય છે તો આ રીતે એ સમયમાં આવા બાંધકામો થયેલા એ સમયે મંદિરોના પણ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ સમય દરમિયાન મુગલ અને સલ્તન સલ્તનત યુગ દરમિયાન પણ મસ્જિદો બાંધવામાં આવી મકબરાઓ બાંધવામાં આવ્યા મોટા મોટા રોજાઓ બાંધવામાં આવ્યા તળાવો અને વાવો પણ બાંધવામાં આવી તો વાવ એટલે શું તો કે વાવ એટલે પગથિયાવાળો ખૂબ ઊંડો કૂવો જેની અંદર પાણી ભરનારી સ્ત્રીઓ એટલે કે પનિહારીઓ છેક પગથિયા ઉતરીને કૂવામાં પાણી સુધી જઈ શકે એવી રચના જેને વાવ કહેવામાં આવે છે આ વાવમાં પણ ત્રણ પ્રકાર હોય છે જયા ભદ્રા નંદામ ત્રણ પ્રકારે વાવ બાંધવામાં આવતી જે ક્યારેક આપણે આગળ શીખીશું તો આવા બધા જ વિવિધ પ્રકારના સ્થાપત્યો આપણે ત્યાં વિકાસ પામેલા જોવા મળે છે અને એ સ્થાપત્યો વિશે આજે આપણે શીખી રહ્યા છીએ અને એમાં મહત્વની બે વસ્તુઓ શિલ્પકલા અને સ્થાપત્ય કલા હવે પ્રશ્ન એમ થાય કે શિલ્પકલા એટલે શું તો કે શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે છીણી એટલે અણીદાર ટાંકણું હોય એને છીણી કહેવાય જે પથ્થર કોતરવામાં કામ આવે અને હથોડી વડે પાષાણ એટલે કે પથ્થર લાકડા અને ધાતુ ઉપર કંડારિત કરવાની કલા એટલે કે પથ્થર ઉપર કોતરણી કરવાની કલા તમે મંદિરોની અંદર જાઓ છો તો ત્યાં તમને જોવા મળે છે પ્રાણીઓની આકૃતિ હોય ફૂલવેલની આકૃતિ હોય દેવોની આકૃતિ હોય પશુ પક્ષીઓ કોતરેલા હોય તો આ કોતરકામ કરવાની કલા એને શિલ્પકલા કહેવામાં આવે છે અને સ્થાપત્ય સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય સ્થાપત્યનો સરળ અર્થ શું બાંધકામ એટલે કે એ સમયે કરવામાં આવેલું બાંધકામ જેને સ્થાપત્ય કહેવાય બરાબર એ સમયે કેવા પ્રકારના બાંધકામો કરવામાં આવેલા તો કે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે આટલું ક્લિયર શિલ્પકલા એટલે પથ્થર અને પથ્થરને છીણી અને હથોડી વડે લાકડાને કે પથ્થરને કે ધાતુને છીણી અને હથોડી વડે કંડારવાની કલા એને શિલ્પકલા કહેવાય અને સ્થાપત્ય એટલે બાંધકામ બરાબર આ સ્થાપત્ય કલામાં જે વ્યક્તિ નિપુણ હોય તેને સ્થપતી કહેવાય જુઓ તમને એ ત્રીજા ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ વિશાળ પથ્થરની અંદર છીણી અને હથોડી વડે કોતરકામ કરી રહ્યો છે અને ભગવાનની મૂર્તિ એ કંડારી રહ્યો છે વચ્ચેના ચિત્રની અંદર અડી કડી વાવ દેખાઈ રહી છે વાવ એટલે ગોળ ગોળ ફરીને પગથિયા ઉતરી અને છેક પાણી સુધી જઈને પાણી ભરી શકાય એવી પ્રક્રિયા એને વાવ કહેવામાં આવે છે અને આ અડી કડી વાવ એ તો જૂનાગઢમાં આવેલી છે એના માટે એક એવી કહેવત પણ હતી કે અડી કડી વાવને નવઘણ કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવ આવી કહેવત પ્રચલિત હતી જે ખૂબ જ સ્થાપત્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ નવઘણ કૂવો પણ બહુ જ સુંદર છે એની અંદર ઘણા બધા માળ બાંધી અને કૂવો બનાવવામાં આવ્યો છે અને ત્રીજું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ કિલ્લાનું છે જે પહેલાના સમયમાં રાજાઓ પોતાના રાજ્યના રક્ષણ માટે પોતાના રાજ્યને ફરતી આવી ઊંચી વિશાળ દિવાલો બંધાવતા જેને કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે આ જુનાગઢના ઉપરકોટના કિલ્લાનું ચિત્ર છે તો આ રીતે એ સમયમાં શિલ્પ અને સ્થાપત્યોનું બહુ વિશાળ પ્રમાણમાં કોતરકામ કરી અને બાંધકામ કરવામાં આવ્યું હતું હવે આગળ જોઈએ આપણે ભારતના સ્થાપત્યો ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો સુધી રાજપૂત હતો જે આપણે પહેલાં પાઠની અંદર ભણી ગયા બરાબર તો રાજપૂત યુગીન સ્થાપત્યોમાં રાજપૂત સમયમાં જે કંઈ બાંધકામ થયું તેમાં મંદિરોની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ હતી આ મંદિરોની નાગર શૈલી શું એ હવે હું હમણાં તમને ચિત્રો દ્વારા આગળ સમજાવું છું જેની અંદર જો નીચે તમને બતાવવામાં આવ્યું છે ખજુરાહોના મંદિરો પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપ મંદિરનો સમાવેશ થાય છે આ સમયના મોટા ભાગના બાંધકામો એ લાલ પથ્થરમાંથી કરવામાં આવ્યા હતા આરસપાળના પથ્થરમાંથી કરવામાં આવ્યા હતા અને ક્યાંક ક્યાંક ગ્રેનાઇટ પથ્થરનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલી નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળી દિલ્હી સલ્તનત એટલે મુસ્લિમ પ્ર પ્રજાનું આગમન અને એ લોકોનું બાંધકામ એ નવા જ પ્રકારનું હતું એટલે નવી સ્થાપત્ય શૈલી જોવા મળી જેમાં શરૂઆતમાં આરબ શૈલી પ્રમુખ હતી શૈલી એટલે એક પ્રકારને બાંધવાની પ્રથા આ સ્થાપત્યમાં શું શું હતું તો કે મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્ય મુખ્ય હતા જુઓ તમને ચિત્રની અંદર જામા મસ્જિદ પણ દેખાડવામાં આવી છે આગળ આપણે રોજા અને મકબરા વિશે પણ જોઈશું અને કુતુબ મિનાર અને વિજય સ્તંભો વિશે પણ જોઈશું વિજય સ્તંભ એટલે રાજા કોઈ પણ મોટો વિજય પ્રાપ્ત કરીને આવે એની યાદમાં એ સ્તંભ બનાવતા જેને વિજય સ્તંભ કહેવામાં આવતો કુતુબમિનાર વિશે તો આપણે આગળ પાઠમાં સમજી જ ગયા છીએ શીખી ગયા છીએ બરાબર દિલ્હી સ્થાપત્યમાં જામા મસ્જિદ કુતુબમિનાર હો જે ખાસ અલાઈ દરવાજા સીરીનો કિલ્લો એ મુખ્ય છે ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે એ વખતે ફિરોઝ તુગલકે એ નહેરો બનાવવાનું વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરેલું હતું વિશિષ્ટ રીતે નહેરો બાંધી હતી ગુજરાત બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ આ સમયમાં અનેક સ્થાપત્યો તૈયાર કરાવ્યા જેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ બંગાળની સોના મસ્જિદ એ અગત્યના છે આ સમયમાં હિન્દુ સ્થાપત્યોમાં રાણા કુંભાએ બનાવેલો કુંભલગઢનો દુર્ગ ચિત્તોડનો સ્તંભ કે વિજય સ્તંભ પણ એટલા જ અગત્યના છે તો આપણે આગળ કહ્યું કે રજપૂત યુગમાં મંદિરોની નાગર શૈલી જોવા મળતી હતી જુઓ અહીંયા નાગર શૈલીનું તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે જેની અંદર શિખરો પદ્ધ વિશાળ શિખરોવાળા મંદિરનું નિર્માણ છે ત્યાર પછી નીચે દ્રવિડ શૈલીનું પણ બાંધકામ બતાવવામાં આવ્યું છે અને ત્રીજા પ્રકારે મંદિર બંધાતું હતું જેને વેસર શૈલી પણ કહેવામાં આવે છે તો આ રીતે જે બાંધકામો થતાં એને સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ કોણાર્કનું સૂર્યમંદિર તેરમી સદીનું કોણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટકનું હૌશલેશ્વરનું મંદિર એ સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે આ બધા સ્થાપત્યોમાં આ સ્થાપત્યો વિશિષ્ટ પ્રકારના છે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું અને આ મંદિર રથ મંદિર છે આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચતા સૂર્યના રથનું નિર્માણ પામેલું છે એટલે કે આ મંદિરનું નિર્માણ છે એની અંદર રથ આકાર આપવામાં આવ્યો છે અને એની અંદર બાર પડડાઓ પૈડા જોવા મળે છે રથના બાર પૈડા જોવા મળે છે અને સાત અશ્વો એ આખા આ રથને ખેંચીને ચાલતા હોય એવું આ મંદિરનું બાંધકામ થયેલું છે પાછળ એ સમુદ્ર છે અને એ સમુદ્રમાંથી જાણે કે રથ પર બેસી સૂર્યનારાયણ સવાર થઈ આવી રહ્યા હોય એ પ્રકારની આ મંદિરની રચના કરવામાં આવેલી છે આ મંદિર એ કાળા ગ્રેનાઇટ પથ્થરથી બનાવવામાં આવ્યું છે અને આ રથ મંદિરની અંદર બાર વિશાળ પૈડા છે અને આ રથમંદિરનું કાળા પથ્થરોમાંથી નિર્માણ થયેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે આ બાર રથના પૈડા એ બાર મહિના અથવા તો આપણી રાશિઓને બતાવે છે આમ પણ સૂર્યનારાયણ એ રાશિઓના અધિપતિ મનાય છે એટલે અહીંયા બાર પૈડાવાળું રથમંદિર દેખાઈ રહ્યું છે જેની અંદર સાત અશ્વો એ જોડાયેલા છે પરંતુ આજે તો એક જ અશ્વ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જોવા મળે છે અને આ મંદિરની અંદર સૂર્યનારાયણની ત્રણ પ્રકારની મૂર્તિ પ્રતિમા છે બાલ્યાવસ્થા યુવાવસ્થા અને પ્રૌઢ અવસ્થા આમ પણ સૂર્યનારાયણ ઉગે ત્યારે સવારનો તડકો એ આપણને મીઠો લાગે છે ઉગતો તડકો બરાબર ને એ બાલ્યકાળ બતાવે છે અને મધ્યાહનનો તડકો એ આપણને ખૂબ જ આકરો લાગે છે એ યુવાવસ્થા બતાવે છે અને ઢળતો તડકો સૂર્યનારાયણ ઢળે છે પશ્ચિમ તરફ જાય છે એ વૃદ્ધાવસ્થા અવસ્થા બતાવે છે આમ આ મંદિર ખૂબ જ વિશિષ્ટતા ધરાવતું મંદિર છે હવે આગળ જોઈએ તો ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એ એના ગોળ શિખરો અને સ્તંભો વિનાના ખંડો છે ઉત્તર ભારતની અંદર જે મંદિરો બંધાયા છે એમાં સ્તંભો જોવા નથી મળતા ખૂબ ઓછા જોવા મળે છે જ્યારે દક્ષિણ ભારતની અંદર જે મંદિરો બંધાયા છે તેમાં સ્તંભો ખૂબ જ જોવા મળે છે સ્તંભ એટલે થાંભલાઓ કોતરકામવાળા થાંભલાઓ દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાય છે અને આ મંદિરોમાં દક્ષિણ ભારતમાં ગોપુરમ એ મંદિરોની વિશેષતા છે દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા શું છે તો કે દરેક દક્ષિણ ભારતના મંદિરની અંદર ગોપુરમ હોય છે ગોપુરમ એટલે શું તો કે મંદિરનો વિશાળ પ્રવેશ દ્વાર જોઈને જ ખૂબ ખુશ થઈ જવાય ખૂબ જ આનંદિત થઈ જવાય એવું વિશાળ ભવ્ય પ્રવેશ દ્વાર એ દક્ષિણના મંદિરોની વિશેષતા છે જુઓ તમને ચિત્રમાં બતાવવામાં જ આવેલું છે મંદિરની અંદર શું શું હોય તો કે ગર્ભગૃહ હોય કે જ્યાં ભગવાનની પ્રતિમા હોય અંતરાલ હોય મંડપ હોય શૃંગાર ચોકી કે મુખ્ય મુખમંડપ મંડપ હોય મંદિરને પ્રદક્ષિણા પથ હોય તો આ બધા જ મંદિરના ભાગો છે જેનું ખૂબ સુંદર રીતે નિરૂપણ પથ્થર ઉપર કરવામાં આવેલું છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન આ વંશ છેક પલ્લવકાલીન રથ મંદિરો અને તાંજોળના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે ચુઓ પલ્લવ રથ મંદિર પણ બતાવવામાં આવેલું છે અને રાજરાજેશ્વર મંદિર એ સમયનું ખૂબ જ પ્રખ્યાત મંદિર હતું તાંજોરનું આ રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું અને આ મંદિર પણ ખૂબ જ તેની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે હવે જોઈએ આપણે મુગલ સ્થાપત્ય કલા મુગલ સ્થાપત્ય કલા પણ એકદમ વિશિષ્ટ હતી મુગલ સ્થાપત્ય કલાના વિશેષ નમૂનો એ હુમાયુના મકબરામાં દેખાય છે જુઓ તમને ચિત્રમાં દેખાઈ જ રહ્યો છે હુમાયુનો મકબરો આ મકબરા ઉપરથી જ તાજમહેલ બાંધવાની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ હતી અને આ મકબરાની અંદર અથવા તો મુગલ સમયના મોટાભાગના સ્થાપત્યોની અંદર લાલ પથ્થર અને સફેદ સંગેમરમરનો વિશેષ ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો જે આપણે આગળના પાઠમાં જોયું હતું શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે મુગલોએ બાગ બગીચાની અનોખી પરંપરા શરૂ કરી હતી આ મુગલ સમયની અંદર ખૂબ વિશાળ અને ખૂબ ભવ્ય બાગ અને બગીચાઓ બંધાવવામાં આવતા હતા અને એમાં કાશ્મીરનો નિશાંત બાગ લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગનો સમાવેશ થાય છે આજે પણ રાષ્ટ્રપતિ ભવન પાસની આસપાસ આવો જ વિશાળ મુગલ ગાર્ડન છે અને આ મુગલ ગાર્ડનની અંદર ખૂબ ભવ્ય રાષ્ટ્રપતિ દ્વારા પાર્ટીનું આયોજન પણ કરવામાં આવે છે અને આ મુગલ ગાર્ડન અમુક સમય દરમિયાન એ સામાન્ય લોકોને જોવા માટે પણ ખુલ્લા મૂકવામાં આવે છે અને એની અંદર ખૂબ જ વિવિધ જાતના પુષ્પો વૃક્ષો અને છોડાઓ જોવા મળે છે તો આમ આ મુગલ સમયના બાગ બગીચાઓ એક આખી અનોખી પરંપરા હતી આ ઉપરાંત આગળ જોઈએ તો મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર એ છે નો તાજમહેલ અને આ મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલો આગ્રાનો તાજમહેલ છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીને કિનારે આવેલા તાજમહેલનું નિર્માણ એ મુગલ બાદશાહ શાહજાહે પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું અને આના માટે મેં તમને આગળ પણ કહ્યું હતું કે આ તાજમહેલનું નિર્માણ કરાવવા માટે શાહજહાએ પોતે અઢળક સંપત્તિ એ કારીગરોને આપી હતી તેણે એવું કહ્યું હતું કે તમે શિલ્પકંડારો પથ્થરમાંથી મૂર્તિઓને જે કંઈ આકૃતિઓ કરો પથ્થરને કંડારો અને એની જે રજ જે ધૂળ પડે એ ધૂળના ભારોભાર હું તમને સુવર્ણ આપીશ અને એમણે સોનું આપ્યું હતું અને આવો બે નમૂન અદ્ભુત તાજમહલનું નિર્માણ કરવામાં આવ્યું હતું તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે આ વિશાળ સુંદર તાજમહેલ એ સફેદ સંગે મરમરના આરસ પહાણના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે જેની અંદર મીનો સુવર્ણ સાચા હીરા મોતીનો ઉપયોગ કર્યો હતો જોકે આજે એ બધું જોવા નથી મળતું હા એની અંદર સુવર્ણ અને જુદા જુદા પ્રકારના રંગોની અંદર મીનાઓ જોવા મળે છે લાલ લીલો બ્લ્યુ એ વિવિધ પ્રકારના મીનાનો ઉપયોગ આજે પણ ત્યાં રહેલી ફૂલવેલની આકૃતિઓમાં જોવા મળે છે તો આવો ભવ્ય અદ્ભુત તાજમહેલ એ ભારતના સ્થાપત્ય કલાને ગૌરવાન્વિત કરનારો છે આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાએ કરાવ્યું હતું આમે પણ તેને મહેલોનો બાંધનાર એવું કહેવામાં આવ્યું હતું આ લાલ પથ્થરથી તૈયાર થયેલો આ લાલ કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી અને આ કિલ્લાની અંદર સુંદર મજાના સિંહાસનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું આ દીવાને આમ અને દીવાને ખાસ ત્યાં રહેલા બેઠેલા રાજા એ કંઈ પણ બોલે તો ખૂબ દૂર બેઠેલી વ્યક્તિ પણ સરસ રીતે સાંભળી શકે એ પ્રકારનું આ વિશિષ્ટ બાંધકામ કરવામાં આવ્યું છે અને ત્યાં એ કઈ રીતે સંભળાય એની ખબર માટે ત્યાં એ લોકો પ્રયોગ પણ કરી બતાવે છે એ સિંહાસન પાસે ઊભા રહી તમે બાકસથી દીવા સળી સળગાવો તો જે ઘસરકાનો અવાજ આવે એ દૂર રહેલા દરવાજા સુધી સંભળાય છે તો આ પ્રકારનું વિશિષ્ટ બાંધકામ એ મુગલ સમ્રાટોએ કરાવેલું જોવા મળે છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે અને આ મુઘલ બાદશાહોએ જે કંઈ બાંધકામ કરાવ્યું તેને શણગારવામાં સજાવટ કરવી એટલે શણગારવી તો તેની સજાવટમાં તેમણે સોનાનો ચાંદીનો કિંમતી પથ્થરો એટલે કે નીલમ મોતી માણેક મીનો અને ખૂબ કિંમતી બીજા પથ્થરોનો ખૂબ સરસ રીતે સમન્વય કર્યો છે આજ લાલ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુર સિંહાસન પણ બનાવડાવ્યું હતું આ મયુર સિંહાસન વિશે આપણે આગલા પાઠમાં શીખી ગયા છીએ અને એ જોયું પણ છે જેની ઉપર કોહીનું હીરો એ લગાવવામાં આવ્યો હતો અને દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ શું છે ખ્યાલ છે અરે વાહ તમને તો ખૂબ સરસ રીતે યાદ છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ બે આપણા રાષ્ટ્રીય તહેવારો છે ખરો ને તો આ રાષ્ટ્રીય તહેવાર ઉપર લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે બરાબર તો આવું અદ્ભુત સ્થાપત્ય એ મુગલ સમયની અંદર કરવામાં આવ્યું હતું અને એ સિવાય આ સમયના સંપ્રદાયની અંદર શીખ સંપ્રદાયના શીખ સંપ્રદાય દ્વારા પણ શ્રેષ્ઠતમ સ્થાપત્ય એ સુવર્ણ મંદિર અમૃતસરમાં બંધાવવામાં આવ્યું હતું જુઓ ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે ખરેખર આ મંદિર સુવર્ણ એટલે કે સોનાથી મઢાયેલું છે આ સુવર્ણ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે તો એના વિશે પણ આપણે આગળ જાણીશું અત્યારે આટલું જ રાખીએ હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે ઘણા બધા મંદિરો કિલ્લાઓ સુવર્ણ મંદિર વિશે આ બધું શીખવાનું બાકી છે તો નેક્સ્ટ પિરિયડમાં મળીશું ત્યાં સુધી થેન્ક યુ